ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી હાથ ચલાકીથી મોબાઈલની ચોરી કરતી ટોળકીને ડીસીબી પોલીસે દબોચી લીધી છે. પકડાયેલા ટોળકીઓ પાસેથી પોલીસે ઓટો રિક્ષા મળી મોબાઈલ કબજે કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પી કે રાઠોડ તેમજ તેમની ટીમ સાથે વર્કઆઉટમાં હતા. આ દરમિયાન ત્રણ ઇસમોને મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં માન દરવાજા સ્થિત રહેતો હફીઝ ઉર્ફે બંટી સત્તાસ ખેર, સલાબતપુરાના ઇન્દિરાપુરમાં રહેતો ઇરફાન ઉર્ફે ઇપ્પો અબ્બાસ શેખ તેમજ ગરીફ નવાઝ કોટેજ પાસે રહેતો જાવેદ ઉર્ફે મિથુન રશીદ શેખને પકડી પાડ્યા હતા. ટોળકીના ત્રણેય ઇસમો ભેગા મળી ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડતા હતા અને તેઓને આગળ પાછળ એડજસ્ટ થઈ બેસવા કહેતા હતા. તે સમયે હાથ ચલાકી કરી મોબાઈલની ચોરી કરી લેતા હતા. હાલ તો પોલીસે તેઓ પાસેથી ઓટો રિક્ષા સહિત મોબાઈલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા તમામ આરોપીઓ અગાઉ પણ ચોરી અને દારૂ પીવાના કેસમાં પકડાઈ ચુક્યા છે. એક ગેંગ પકડાય છે, શું થી આ ગેંગ કઈ રીતે લોકોને લૂંટતી હતી, એમની ખાસિયત શું હતી અને કેટલા ગુના ભૂતકાળમાં તેઓ આચરેલા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ ઇસમોની ધરપકડ કરી છે, જેમના નામ છે હફીઝ, ઇમરાન અને જાવેદ. આ ત્રણેય જણા સાથે મળી અને એની ગેંગ બનાવી રિક્ષાની અંદર જે પેસેન્જર બેસે એ પેસેન્જરની આગળ પાછળ સાઈડમાં બેસી અને એમના મોબાઈલ, પર્સ, એના ખિસ્સામાં રહેલા રોકડ રૂપિયા ચોરી કરવાની ટેવ ધરાવે છે. આરોપીઓ હાલમાં જે પકડાના છે એમાં બે ગુના ડિટેક્ટ થયા છે. એમની પાસેથી ચોરીનો મોબાઈલ ફોન અને રિક્ષા પણ કબજે કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ અગાઉ પણ અલગ અલગ 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે અને આ સિવાય આ ત્રણેય ઇસમો અગાઉ 8 ગુનામાં એમના નામ ખુલેલા હતા પણ પકડવાના બાકી હતા અને પોલીસની નજરની બહાર હતા. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ કરી અને સ્થાનિક પોલીસને સોંપવા માટેની તજવીજ ચાલુ છે. રિક્ષાની અંદર ઓલરેડી આ 3-4 જણા બેસેલા હોય, આરોપીઓ જ બેસેલા હોય અને પછી બીજા અન્ય પેસેન્જરોને બેસાડવામાં આવે, એકાદ લોકોને આગળ બેસાડવામાં આવે ડ્રાઈવર સીટની બાજુમાં અને પછી એવું જણાવવામાં આવે થોડે આગળ જઈને કે આગળ પોલીસનું ચેકિંગ ચાલુ છે એટલે તમારે બધાએ પાછળ જ બેસવું પડશે એવું જણાવીને 4-5 લોકો એક સીટ ઉપર થઈ જાય એટલે જે મૂળ પેસેન્જર જે છે જેની પાસેથી ચોરી કરવાની હોય એને આ લોકો ચારે બાજુથી દબાવી લે અને પછી એમના ખિસ્સામાંથી કે એમના પર્સમાંથી આ પ્રકારે મોબાઈલ ફોન છે, રોકડ છે કે ઘરેણાની ચોરી કરતા હતા. આ જ મોડસ ઓપરેન્ડી ધરાવે અને ત્યાર પછી જ્યારે એમનું કામ પતી ગયું હોય ત્યારે એકબીજાને ઇશારો કરી અને આગળ રિક્ષા છે એ ખરાબ થઈ ગઈ છે અથવા તો આગળ પોલીસનું ચેકિંગ ચાલુ છે અને બધી જ રિક્ષાઓમાંથી પેસેન્જરોને નીચે ઉતારે છે એવું જણાવી અને પેસેન્જરને નીચે ઉતારી દેવામાં આવે અને રિક્ષા લઈને ચાલી જતા હતા. થોડી વાર પછી પેસેન્જરને ધ્યાનમાં આવે કે એમની પાસે રહેલી વસ્તુઓ છે આ લોકોએ ચોરી કરી છે. અગાઉ પણ આરોપીઓ પકડાયેલા હતા જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની વોચ કરવામાં આવી અને એમની ધરપકડ કરવામાં આવી છે.